વિરામ બાદ આગળ વાત કરીએ રાજકોટ શહેરની. રાજકોટ શહેરના માળી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા આવાસ યોજનાના સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસો પહેલા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ત્યાંના સ્થાનિક લોકો રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ જે ગરીબ લોકો કહે છે એમઆઈજી છે, તમામ પ્રકારના ફ્લેટ્સ ત્યાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે. ત્યાંના સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે ત્યાં જે માટીના ઢગલા છે અને જે વૃક્ષો કપાયા છે તે પાછા વાવવામાં આવે, તે પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને આવાસ તો ત્યાં જ બનશે, આમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ આવાસ બનાવવામાં આવી રહ્યા છે તેની આજુબાજુના સ્થાનિક લોકોને જણાવવામાં આવ્યું છે કે તેમના જે પ્રશ્નો કે આજુબાજુમાં ગાર્ડન ડેવલપ કરવામાં આવે અને બીજી વ્યવસ્થા કરવામાં આવે એ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી રહી છે. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. કેટલા દિવસો પહેલા સ્થાનિક લોકોનું ફરિયાદ હતી અને એ લોકો આવાસ યોજના ના બનાવવા માટે એક રજૂઆત કરવામાં આવ્યા હતા, જે નકારી કાઢવામાં આવ્યું છે. અને ખરેખર જે લોકો છે, ગરીબ લોકો છે, LIG છે, MIG છે, એ તમામ પ્રકારના ફ્લેટ્સ ત્યાં આપણે બનાવીએ છીએ. અને આજનું જે પ્રશ્ન હતું એ માટીનું જે ઢગલા છે અને જે વૃક્ષો છે એના ઉપર એ લોકોનો એક ફરિયાદ હતું, એને સોર્ટ આઉટ કરવામાં આવ્યું છે. અને કોઈપણ રીતે એ જે આવાસ યોજના છે એ ત્યાં જ બનશે અને કોઈપણ રીતે આમાં ચેન્જ કરવામાં આવશે નહીં, એ કમ્પ્લીટલી ક્લેરિટી સહિત જે છે સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનો જે પ્રશ્ન છે કે આજુબાજુ ગાર્ડનનું ડેવલપ કરવામાં આવે અને બીજા જે વ્યવસ્થા કરવામાં આવે એના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરે છે, પણ કોઈપણ રીતે આ જે આવાસ યોજના છે એ આવાસ યોજના બંધ કરવામાં નહીં આવશે. નહીં, આ કદાચ આવાસ યોજનાનો વિરોધ હોઈ શકે જેના કારણે આ વૃક્ષોના જે બાબત છે, પણ આપણે એ લોકોને ખાતરી આપ્યું છે કે તમારે જે ગાર્ડનનું નજીકમાં ગાર્ડનનું પ્લોટ છે એ ગાર્ડનના પ્લોટ સંપૂર્ણ રીતે ડેવલપ કરવામાં આવશે, જે એનો ઉપયોગ કરી શકશે અને વૃક્ષો જે છે એ વૃક્ષો ત્યાં પણ આપણે લગાવીશું. એટલે કોઈ પણ રીતે સરકારી જે કામ છે, આવાસ બનાવવાનું જે કામ છે, એ કોઈ પણ રીતે વિક્ષેપ ના થાય. જે લોકોના માટે ઘર નથી એ લોકોના માટે ઘર બનાવવામાં આવી રહ્યું છે અને એ ખૂબ જ અગત્યનું છે. અને ત્યાં સ્થાનિક રીતે કોઈ પણ જે વિરોધ નહીં કરવામાં આવે એવી રીતે પણ સૂચના આપવામાં આવેલ છે. મને આશા છે કે આ ઇસ્યુ જે છે આરામથી સોર્ટ આઉટ થઈ શકે અને કોઈ પણ રીતે કોઈ પણ પ્રશ્ન નહીં આવે.